हाँ जी नमस्कार। नमस्कार। आपनु शुभ नाम जणावशो। મારું નામ આર કે પટેલ છે, રતિભાઈ કહે છે। અચ્છા રતિભાઈ, હવે જીએનજી ન્યૂઝ જેના દ્વારા આજે આપણે તમારું ઇન્ટરવ્યૂ કરી રહ્યા છીએ એમાં આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। હવે રતિભાઈ, મને એક વાત ધ્યાન ઉપર આવી છે કે આપ કંઈક આયુર્વેદિક પ્રોડક્ટ બનાવી રહ્યા છો, તો આજે અમારે જાણવું છે અને અમારા દર્શક મિત્રોને જણાવવું છે કે જે આયુર્વેદ પ્રોડક્ટ છે એ શું છે, કેવી રીતે કામ કરે છે અને કઈ બાબતે એ પ્રોડક્ટ છે એ જરાક અમારે તમારી પાસેથી જાણવું છે। અમારી મેઇન પ્રોડક્ટ છે ને એ ઇમ્યુ છે। ઇમ્યુની જે મેઇન પ્રોડક્ટ છે એ તો આપણે એના આગળની વાત ઇતિહાસ ઉપર જઈએ તો એનો અનુભવ કેવી રીતે થયો, એનો જન્મ ક્યાંથી થયો, બરાબર, અને જન્મ કેવી રીતે થયો, બજારમાં કેવી રીતે આવ્યું એમ। આમ તો મારો મેઇન બિઝનેસ એરોમેટિક ઓઇલ બનાવવાનો છે, ઓકે, અને એરોમેટિક ઓઇલની અંદર 15-20 વર્ષથી અમે છીએ। એ એરોમેટિક ઓઇલ છે એ વનસ્પતિ ઘાસ, જે સુગંધી ઘાસ આવે એનું ડિસ્ટિલેશન કરીને બનાવવાનું હોય છે। એનું જે વેસ્ટેજ પાણી નીકળે એ શરીર માટે ખૂબ ઉપયોગી હોય છે, અલગ અલગ વનસ્પતિનું। એમાંનું એક ખસ છે જેને વેટિવેટર કહેવામાં આવે, અને એનું સાદું નામ વાળો છે, વાળાના મૂળિયા, હા, અને એ આપણા વડવાઓ ગોરામાં રાખતા, એને કારણે હા સુગંધ નીકળે, હા। એનો મોટો ફાયદો એ હતો કે વાયરસ કોઈ પણ પ્રકારના આપણા શરીરમાં પ્રવેશવા ના દેતું એ, અને જો વાયરસ પ્રવેશે તો એનો નાશ થતો। તમે વાળો રાખો પાણીની અંદર એટલે તમને સેવારના જમવા દે કે બીજા કોઈ પણ જીવાત પાણીમાં પડે જ નહીં ક્યારેય, એટલું એનું મહત્ત્વ હતું, પણ કાળક્રમે એ ભૂલાઈ ગયું। અને ત્યાર પછી કોરોનાની અંદર ફ્રી સમયમાં અમે એના પ્રયોગ કર્યા અને એમાંથી ઇમ્યુનો જન્મ થયો, એટલે કોરોના માટે એને ખાસ બનાવી હતી, કોરોનાને ધ્યાનમાં રાખીને। અને હા હા, એટલે માર્ચમાં પહેલું આપણું જ્યારે લોકડાઉન થયું ત્યારે એ પ્રોડક્ટ અમારી કમ્પ્લીટ થઈ ગઈ હતી। અને આપણું આરોગ્ય ખાતું છે એ આરોગ્ય ખાતા રાજકોટની અંદર અમે મનીષ સાહેબ હેડ છે એને પહેલાં સેમ્પલ બતાવ્યું હતું અને એણે પોતે પોતાની જાતે ટ્રાય કરી હતી અને એને હોજરીની જે તકલીફ હતી એ એનાથી સોલ્વ થઈ ગઈ હતી। અને ત્યાર પછી એણે અમને જંગલેશ્વરમાં બોલાવ્યા હતા, ત્યારે આપણે પહેલાં રાજકોટમાં 13 કેસ આવ્યા હતા જંગલેશ્વરમાં સ્ટાર્ટિંગમાં, ત્યારે અમે એ હોસ્પિટલમાં ગયા અને ત્યાં પ્રયોગ કરેલા, ત્યાર પછી અમે લાયસન્સ લીધું અને કાયદેસર પ્રોડક્ટ તરીકે બજારમાં મૂકી અને રાજકોટની અંદર એવા 5000 પેશન્ટોને અમે બેઠા કરેલા કોરોનામાં। અચ્છા, હવે આ જે તમારી પ્રોડક્ટ છે એ તમે કયા નામથી લોન્ચ કરી છે, તમારું કોઈ કંપની બનાવી છે કે કોઈ ગૃહ ઉદ્યોગ છે કે શું નામથી ચલાવો છો? અમારી કંપનીનું નામ છે લિબ્રા એન્ટરપ્રાઇઝ, હા, રાજકોટમાં છે, અને એમાં અમારી પ્રોડક્ટનું નામ ઇમ્યુ છે, ઇમ્યુ નામ છે, અને એની અંદર જે બેઝ છે શું હોય કે ભાઈ આમ નેચરલ અર્ક છે કે શું છે? એ એક પ્રકારનો અર્ક છે, ખસ નામનું જે ઘાસ આવે એને ડેવલપ કરેલું હોય અને એમાંથી અર્ક બનાવેલો હોય કે જે લાંબો સમય 3-4 સાલ સુધી એને બગડે નહીં, અને હા, અને બીજા નંબરમાં એ પ્રોડક્ટથી બીજા ઘણા ફાયદા અમને જોવા મળ્યા। પછી જેમ જેમ સમય જતો ગયો પછી એ લોકો અભિપ્રાય કે ભાઈ મારી ગયું, 15 દિવસ મેં પીધી તો મારું બીપી નોર્મલ થઈ ગયું અને હવે થતું નથી, પછી મને ડાયાબિટીસની અંદર પીધા પછી 30 મિનિટમાં 10-20 પોઈન્ટ ઘટી જાય છે, અને ડાયાબિટીસ જે લોકોએ 2-2 વર્ષ લીધી એ લોકોને ડાયાબિટીસનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો, હા, એટલે એવી રીતના અલગ અલગ પછી અભિપ્રાયો મળતા ગયા। એક ભાઈને તમને કહું, બહુ જબર પ્રોબ્લેમ હતો, એટલે પ્રોબ્લેમ શું હતો, એની આંખ એક મીચાઈ જતી હતી, હા હા, એક આંખ, અને જુવાન માણસ હતો એટલે એને બહુ ખરાબ લાગતું, ક્યાંય નીકળે જ નહીં,
એને એક જીભમાં જ થોડીક તકલીફ હતી. અ જ્યાં બોલવાનો થાય ત્યાં આ ન બોલી શકતા, અને કાનમાં સહેજ બેરાશ હતી. ડૉક્ટરને બતાવ્યું ત્યારે ડૉક્ટરે એને એમ કીધું કે તમે સૂતા હતા ત્યારે બીપીનો એક તમને લો બીપીનો એટેક આવી ગયો, એને કારણે તમારી મગજની એક નસ છે એ ડેમેજ થઈ ગઈ છે. પણ એનું ઓપરેશન ના થઈ શકે, કારણ કે ઓપરેશન થાય તો બીજા પ્રોબ્લેમો ઊભા થાય. પછી એણે ઘણા વૈદને ડૉક્ટરોને બતાવેલું, અને મારા સંબંધી દ્વારા એ મારી પાસે આવ્યા. પછી એણે ઇમ્યુની ટ્રાય કરી, ટ્રાય કરો તમને કંઈ ફાયદો થાય શું થાય. એને તમને કહું 1.5 વર્ષથી આ નિયમિત લે છે, આજે તમામ પ્રકારના પ્રોબ્લેમ એના સોલ્વ થઈ ગયા છે, અને જબરજસ્ત રિઝલ્ટ એ આપણને મળ્યું. આમ તો એવા હજારો પેશન્ટોને અમે 65 ઓક્સિજનવાળાને 90 લઈ આવેલા છીએ એક જ દિવસ. 3 વખત એ પીએ, સવાર બપોર ને સાંજ 100 ml એનું ઢાંકણું આવે, ત્યારે બીજે દિવસે એ નેગેટિવ થઈ જાય. પટેલ સાહેબ, એક બીજી વાત તમને પૂછું કે અમુક કેસ એવા હોય છે કે જે ક્રિટિકલ કહી શકાય, દાખલા તરીકે બેડમાં જ હોય કોઈ પેરાલિસિસનો પેશન્ટ છે, હવે એને પોતાની જાતે પડખું નથી ફેરવી શકતા, તો એવા પેશન્ટ માટે શું આપણે કરી શકીએ? એ નિયમિત ઇમ્યુન લે ને તો એને એક ફાયદો શું થાય કે આપણી જે શરીર રચના છે ને એની અંદર જે નસો છે ને એ નસો ક્યાંય ને ક્યાંય બ્લોકેજ થાય, અથવા લોહી અટકે, અથવા લોહી જાડું થાય, એવા પ્રોબ્લેમો થાય ને ત્યારે આપણને કાંઈ ને કાંઈ પ્રોબ્લેમ ઊભો થતો હોય છે. હવે એ પ્રોબ્લેમમાં ઇમ્યુ શું કરે, ઇમ્યુ આમ કોઈ દવા નથી, એક ચોખ્ખું પાણી જ છે એમ સમજી લ્યો. એટલે એ આ વાળામાંથી જે પ્રોબ્લેમ, હા એ પછી એમાં જુદી જુદી વેરાયટી વેરિએશન હોય કાંઈ બનાવો છો અલગ અલગ? હા, એ આ પહેલી પ્રોડક્ટની હું તમને વાત કરું છું, પછી હું તમને વેટ લોસ ને એ બધી અમારી 7 પ્રોડક્ટ છે એ સાથે સાથની વાત કરું. પણ આ જે છે ને એ નસોને શુદ્ધ કરે, એટલે અંદર ગયા પછી આપણે જેમ ઓઇલ સર્વિસ કરાવી અને એન્જિન જેમ ચોખ્ખું રહે તો બીજા પ્રોબ્લેમ એન્જિનના સોલ્વ થઈ જાય, એવી રીતે આપણા શરીરની અંદર ઇમ્યુન જાય એટલે એ નસોને ચોખ્ખી કરે છે, પાચન શક્તિ વધારે છે, એટલે શરીરની અંદર આંતરડા ચોખ્ખા કરે છે. એને કારણે જે જે નાના મોટા પ્રોબ્લેમ હોય ને એ ધીમે ધીમે સોલ્વ થતા જાય છે, અને એની કોઈ સાઇડ ઇફેક્ટ નથી, ગમે એટલી પીએ તો ગમે ત્યારે લઈ શકો. આ બધી ઉંમરના અચ્છા કોણ કોણ લઈ શકે એના વિશે કંઈ? એક નાના બાળકથી માંડી અને બધા જ લઈ શકે, અને કોઈ પણ દવા ચાલુ હોય ડૉક્ટરની તો એની સાથે લઈ શકે, કારણ કે પાણીના જે ગુણધર્મો છે એ બધા જ એમાં જળવાયેલા છે. કેટલો ટાઈમ લેવાની કે કોઈ પેશન્ટને કેવું કંઈ? એની અંદર જો તમને ડેન્ગુ અથવા ચિકનગુનિયા કે બીજા કોઈ તાવ વાયરસના એ તાવ આવેલા હોય, તબિયત બરાબર ના હોય તો દિવસમાં 3 વખત લેવાની, બાકી ઓમ નોર્મલ હોય તો 50 ml રોજ લઈએ રોજ. અને શરીર ચોખ્ખું રાખવા માટે કાયમી બીજા મોટા રોગને આમંત્રણ ન આપવું હોય તો મહિનામાં 5 વખત લઈએ, 1 તારીખથી 5 તારીખ સુધી 100 ml 5 વખત લઈ લઈએ દર મહિને, બાકી 6 મહિનાનું નહીં, પણ તમને કહું એક 15 દિવસના બાળક ઉપર એને ન્યુમોનિયા થઈ ગયું હતું, અને ન્યુમોનિયા અમે એને 1 ચમચી પાતા એ 3 દિવસમાં રેડી થઈ ગયું. શું વાત છે? અને બીજું કે તમે ગમે તે એટલે બાળક વિશે તો કીધું, પણ હું એવું કહેવા માંગુ છું કે દાખલે કે તમે છો કે હું છું બરાબર, હવે અત્યારે મારા શરીરમાં કોઈ પ્રોબ્લેમ નથી, છતાં પણ લઈ શકાય, સ્વસ્થ વ્યક્તિ પણ લઈ શકે ખરા? સ્વસ્થ વ્યક્તિને પણ વધારે સ્વસ્થ થવા માટે, પાચન શક્તિ વધારવા માટે આપણે જેમ પાણી વધારે પીએ છીએ, પાણીની જે ઉણપ છે એ શરીરમાં ઘણા પ્રોબ્લેમો ઊભા કરે છે. આ છે એ તમને પાણીની ઉણપ પૂરી પાડી દે છે, એટલે તમે થોડું ઓછું પાણી પીધું હોય તો એની અવેજીમાં આ પૂરું
પૂરું પાડી દઈએ. અને બીજા નંબરમાં તમે કોઈ પણ ખોરાક ખાવાનું ખાધું હોય ન ખાવાનું ખાધું હોય, કાંઈ પણ તળેલું કે આ કે તે જે આપણી હોજરીને માફક નથી, તો ઇમ્યુન તમે પીઓ તો એનાથી તમારું શરીર સર્ક્યુલેશન છે એ બરાબર થાય, તમારું લોહી સર્ક્યુલેશન પરફેક્ટ જળવાઈ રહે. હવે આપણે જે વાત હતી કે તમે સાત જેટલી પ્રોડક્ટ છે આની અંદર, તો એ કઈ કઈ છે ક્રમથી જરાક એના વ્યવસ્થિત નામ જણાવી શકશો? એની અંદર ત્યાર પછી અમે સાત પ્રોડક્ટ બનાવી, એમાં વેઇટ લોસ છે. વેઇટ લોસ કે અત્યારે મોટાભાગનો પ્રોબ્લેમ છે, કસરત કોઈએ કરવી નથી કે વોકિંગ કરવું નથી અને મારે એમને વજન ઘટાડવો છે તો મારે શું કરવું જોઈએ? હા, જમવું છે છતાંય મારે વજન ઘટાડવું છે, એની અવેજીમાં અમે વેઇટ લોસ મૂકી. કે વેઇટ લોસ કાંઈ નહીં કરવાનું ભાઈ, તારે સાંજે સુવા ટાણે 50 ml અડધું ઢાંકણું પીને સૂઈ જવાનું, 3 દિવસમાં તને કિલો અડધો પોણો કિલો કે 2 કિલો ફરક લાગે તો આગળ ચાલુ રાખવાની. હા, 3 દિવસમાં એકદમ ઈઝી. અને 50 ml લઈએ એટલે જો 1 મહિનો લઈએ તો 3.5 થી 4 કિલો વજન ઘટે. પણ એના શરીર આ નેચરલ પ્રોડક્ટ છે, એમાં જીરું અજમા વરિયાળી લીંબુ એવું જ હોય છે, એટલે નેચરલ પ્રોડક્ટને હિસાબે એ તમારા શરીરને નેચરલ વજન વધારવાનું હશે એટલું જ ઓછું કરશે, પછી નહીં કરે. અને બીજો એક પ્રશ્ન મને ઉઠે છે મનમાં કે માનો કે વેઇટ લોસનું તમે જે પ્રોડક્ટ કીધી એ વેઇટ લોસ ચાલુ કરે, પણ એની અંદર જે ઔષધિયો ગુણ હોય એ વેઇટ લોસ સિવાય બીજો કોઈ ફાયદો કરે ખરા? વેઇટ લોસ સિવાય 103 પ્રકારના રોગ તમારા શરીરમાં ન આવવા દે. કોલેસ્ટ્રોલ છે, હાર્ટ એટેક છે, પછી તો એસિડિટી છે, ગેસ છે, એ ઝીણા પ્રોબ્લેમ 103 પ્રકારના એવા રોગ છે કે જે તમને હોય તો એ એમાં ફાયદો કરે અને ભવિષ્યમાં થવાના હોય તો એ આવતા નથી. હા, વેઇટ લોસની વાત કરી, એ સિવાય બીજું તમે જે પ્રોડક્ટ કહેતા હતા એમાં શું શું છે? એમાં પછી આપણી જરૂરિયાત પ્રમાણે, એ દાખલા તરીકે આદું એ આપણું આયુર્વેદિકની અંદર સારામાં સારું ગણેલું છે. હા, અને આદું છે એ આપણા શરીર માટે ખૂબ ઉપયોગી છે અને એની કોઈ સાઈડ ઇફેક્ટ નથી. અને એ ખાસ કરીને શિયાળામાં, આમ તો 12 માસ લે તો એની કોઈ ગરમ લાગે કે એ જો ગરમ લાગે, પણ આદુનો અર્ક કરવામાં આવે કે આદુને રીપ્રોસેસ કરી અને એને સ્ટીમ ડિસ્ટિલેશન આપી અને એનો અર્ક બનાવવામાં આવે તો એની જે ગરમી છે એ એમાંથી વહી જાય છે, એટલે એ નેચરલ શુદ્ધ થઈ જાય. એટલે આદુનો અર્ક છે એ અમારી બીજી ત્રીજી પ્રોડક્ટ છે. અને એ આદુના અર્કની, આદુ વિશે બધા લગભગ જાણતા જ હોય છે કે એના ફાયદા શું છે ને કેવી રીતના છે. હા,